ગુજરાત આહિર સમાજ આયોજિત ભગવાન કૃષ્ણ ભાલકેશ્વરનો આજે જ્યારે સુવર્ણ શિખર ચડાવવાનું હોય એવા શુભ પ્રસંગે જે કૃષ્ણને જગતના ગુરુ તરીકે વંદની કરતા હોય જે માનવ સમાજ એવા આજના એમના કાર્યક્રમમાં લગભગ લાખો લોકોની સંખ્યાઓ જોવા મળે છે અને ખૂબ જ ઉત્સાહ અને થનગનાટ છે કે ભગવાન કૃષ્ણનું જે એની મર્મભૂમિ છે ત્યાં આજે સુવર્ણ શિખર ચડે છે અને એમની ધજા પણ ચડાવી છે. આવા અહોભાગ્ય અમો આહિર સમાજને જ્યારે ટ્રસ્ટે સોમનાથ ટ્રસ્ટે આપ્યા છે અને ભગવાન કૃષ્ણ આજે ચોક્કસ હરખાતા હશે એવું મારું માનવું છે. ભાલકા તીર્થ મુકામે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ એમણે જે પ્રાણ ત્યાગ્યા હતા એ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા આ ભાલકા તીર્થનું રૂપિયા 12 કરોડના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા આધુનિક નિર્માણ કરવામાં આવ્યું, મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. એમાં સોનામાં સુગંધ એ ફરી કે કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણને માનનારો કૃષ્ણનો સમાજ એટલે કે આહિર સમાજ દ્વારા આજે ત્યાં શિખર સોનાનું ઈંડું ચડાવવાનું સદભાગ્ય ગુજરાત આહિર સમાજને પ્રાપ્ત થયું છે. એ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ કરીને આહિર સમાજે આખી દુનિયાને એક સમાજની સંગઠન સલાહ કેવી છે એ આજે દેશ અને દુનિયાના યાદવોને એના દર્શન કરાવ્યા છે. આજના આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કરોડો વખત વંદન કરી આ સમાજની અમે આજે અત્યારે જે અમારી કથા થઈ છે 5 વર્ષ થયા છે ત્યારથી અમે દર પૂનમે કથા અને 8-10 હજાર 12 હજાર માણસનું જમણવાર કરીએ છીએ અને અમારા ઈષ્ટદેવ કૃષ્ણ છે, કૃષ્ણ દ્વારકાથી આવ્યા છે, તે પછી અહીંયા મોક્ષમાયમાં છે અને એની જગ્યા ઉપર આજે અમે પૂનમ ભરીએ છીએ ને 10-12 હજાર માણસો જમે છે. આજનો કાર્યક્રમ છે અમે સુવર્ણ કળશ ચડાવવાના છે 12:39 મિનિટે અને 151 કથા કરીએ છીએ. પ્રાચીન તીર્થમાં બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અને પ્રાચીનો પુરાણો પીપળો જેમને તેમ જાળવી રાખીને ગુજરાત સરકારના સહયોગથી સોમનાથ ટ્રસ્ટે શ્રી ભાલકા કૃષ્ણ મંદિરનું જે નવનિર્માણ કર્યું છે તે નવનિર્માણના સમયે પ્રથમ ધજારોહણ અને સોનાનું શિખર બનાવવા માટે સમસ્ત આહિર સમાજના સહયોગથી આજે અનેક ધાર્મિક પ્રસંગો અહીં યોજવામાં આવ્યા છે. એમાં નારાયણ યજ્ઞ, વાસ્તુ યજ્ઞ અને 151 સત્યનારાયણની કથા મુખ્ય છે. આ સિવાય મંદિરમાં પૂજા અર્ચના અને જે રીતે આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ છીએ તેનું કામ થશે. આજે આ પંથકના જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતના અનેક કૃષ્ણ ભક્તો અહીંયા ઉમટ્યા છે અને કદાચ સોમનાથના ઇતિહાસમાં ભાલકા તીર્થમાં એટલી મોટી મેદની પહેલી વાર જમા થઈ છે, જે દર્શાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનનું આકર્ષણ આજે 5000થી વધારે વર્ષોથી યથાવત છે. આપણે આજે કૃષ્ણ ભક્તિના રસમાં લીન થઈએ અને કૃષ્ણ ભક્તિના એક ભાગ રૂપે પરમ પુરુષોત્તમના ગુણગાન કરીને આપણી જાતને માનવ અવતાર મળવા માટે ધન્યતા અનુભવી એમની ભક્તિ શક્તિ અનુસાર કરીએ એવો મારો સંદેશો છે. આ મંદિર 10 કરોડના ખર્ચે ગુજરાત સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગના સહયોગથી બનેલું છે. શિખરમાં કુલ 4 સુવર્ણ કળશ છે. એ 4-4 સુવર્ણ કળશનું દાન આહિર સમાજના આગેવાનોએ અને જ્ઞાતિ સમસ્તે આપ્યું છે. સુરતના એક બ્રાહ્મણ બેને પણ એમાં પોતાનો સાથ સહયોગ આપ્યો છે. આમ સમાજના તમામ વર્ગોને સાથે લઈને, કૃષ્ણ ભક્તોને સાથે લઈને આજે અહીંયા એટલો મોટો મહોત્સવ થઈ રહ્યો છે એ સોમનાથ ટ્રસ્ટ માટે આનંદ અને સંતોષનો વિષય છે. કાર્યક્રમ અમારા આહિર સમાજ માટે અતિ આનંદનો દિવસ હોય એટલા માટે કે શ્રી કૃષ્ણ ભગવાન કર્મભૂમિથી મર્મભૂમિ સુધી કે દ્વારકાથી ભાલકા કૃષ્ણ ભગવાને અહીંયા છેલ્લા શ્વાસ લીધા છે એવી જગ્યા પર આપણે ઊભા છે ત્યારે
એ આજે ભાલકેશ્વર મંદિર વર્ષોથી અહીંયા ઊભું હતું, પણ એમને ટ્રસ્ટના અને કોઈ પણ ઈષ્ટદેવની કૃપાથી આજે બહુ કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. એનું આજે પહેલું શિખર અને ધ્વજારોહણ થવાનું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે સમસ્ત આહિર સમાજ અને આજુબાજુના તમામ જ્ઞાતિના લોકો અહીંયા જોડાઈ રહ્યા છે અને ભાગ લઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે સવારથી જ અહીંયા યજ્ઞ શરૂ થઈ ગયો છે. 108 હવનકુંડી યજ્ઞ થવાના છે, 151 કથાઓ થાય છે અને લગભગ 12:45 શુભ મુહૂર્તે આજે અહીંયા ધ્વજારોહણ અને શિખર અહીંયા ચડાવવાનું હોય મુહૂર્ત, તો ત્યારે આ સમગ્ર જનતા એનો લાભ લે એ માટેના અમારા આહિર સમાજના પ્રયત્ન રહ્યા છે. ત્યારે સૌએ સહકારને સાથ અને આપ મીડિયાએ પણ એમાં ખૂબ સહકાર આપ્યો છે, ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.